હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ ઓફ યુ? તો બધા જ ફાઇન છો હને? તો ફ્રેન્ડ્સ, આગળ આપણે વિડીયોમાં જોયું હતું રતનની સ્ટોરી, કે રતન ક્યાં જાય છે? યસ, વિલેજમાં તેના ગ્રેન્ડફાધરના ઘરે જાય છે. અને ત્યાં જઈને તે શું જોયું છે? યસ, વાડી જોઈ છે. અને તેને વાડીમાં શું જોયેલા હતા? વેજીટેબલ્સ, પ્લાન્ટ, પછી રોઝ હતું, કુંડામાં હતું ને રેડ કલરનું હતું, પિંક કલર, આવા બધા તેને રોઝ જોયા હતા અલગ અલગ કલરના. તો પછી આપણે શું શીખેલા હતા, યાદ છે? યસ, આપણે ટ્રીના રૂટ્સ અને પ્લાન્ટના રૂટ્સ વિશે આપણે માહિતી મેળવેલી હતી હને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું કે કચ્છની અંદર સરસ મજાના ફ્લાવરની ભરત ગૂંટણ કરવામાં આવે છે, ગૂંટીને કરવામાં આવે છે. તો જો તમે પિક્ચરમાં જો છો, આ રીતે જો કેવો સરસ મજાનો પિક્ચર લાગે છે ને, તેમાં આ તે ભરત ગૂંથણ કરેલું હોય છે તેવા હાથથી. અને તેઓ શું બનાવે છે? પાકી, પછી બગલ થેલી, જે થેલીઓ લઈ જાય છે, ઘણા લોકો યુઝ કરતા હશે. તો કચ્છમાં આ લોકો ઘણા બધા હાથથી ગૂંથીને બધી વસ્તુઓ બનાવે છે. તમે જોયું હશે રાજસ્થાનમાં, પછી સરસ મજાના જે પોટ હોય છે તેના પર એવી ફ્લાવરની પેટર્ન તમે જોઈ હશે. અને ફ્રેન્ડ્સ, તમે તમારા ઘરમાં પણ ફ્લાવરની પેટર્ન હશે, જેમ કે ચાદર હશે, બેડશીટ પર જે ચાદર પાથરતા હશે, તો તેના પર તમે ફ્લાવરની ડિઝાઇન જોઈ હશે. પછી તમે કબાટના પર પડદા જોયા હશે, તેના પર તમે ફ્લાવરની પેટર્ન હશે. પછી એવી બીજી બધી ઘણી બધી, ખબર, તમે પણ ઘણા લોકો તો વોલ પર પણ પેટર્ન કરાવે છે ફ્લાવરની, તો એવી ઘણી બધી વસ્તુઓ પર ફ્લાવરની ડિઝાઇનો હોય છે. તો જોઈએ ને કેવી સરસ મજાનું ડિઝાઇન બનાવેલી હોય છે. અને એ લોકો કચ્છની અંદર આવી રીતના ગૂંટીને સરસ બધી વસ્તુઓ તેઓ બનાવે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે રતને વાડીમાં કયા કયા ફ્લાવર્સ તેને જોયા હતા. તો જો તમે પિક્ચરમાં જો છો, આ જે બધા ફ્લાવર્સ છે તેમાંથી ઘણા ફ્લાવર્સ તો તમે પણ જોયા હશે, જોયા છે ને? તો આ કયા ફ્લાવર્સ છે તેના નેમ આપણે જાણીશું. અને ફ્રેન્ડ્સ, આપણે આના પછી તે જોઈશું કે ઘણા ફ્લાવર્સ એવા હોય છે કે જે ટ્રી પર પણ ગ્રો થતા હોય છે, પછી પાણીમાં, પછી પ્લાન્ટ પર, એવા ઘણા ફ્લાવર્સ એવા હોય છે. પછી તમે જોજો, રાત્રે જોઈ શકતા હોય, કોઈ વાર રાત્રે ખીલતા હોય, સવારના ખીલતા હોય, એવા ઘણા બધા એવા ફ્લાવર્સ વિશે આપણે જાણીશું. ચાલો ફ્રેન્ડ્સ, તમને જે પિક્ચરમાં દેખાય છે તે ફ્લાવર્સના નેમ અને ક્યાં યુઝ થાય છે તે આપણે જોઈશું. તો ફર્સ્ટ તમને દેખાય છે જાસૂદ. તો જાસૂદનું ફ્લાવર્સ લક્ષ્મીજીને ચડાવવામાં આવે છે. અને જે સેકન્ડ છે તે તો તમે બધાએ જોયું છે ને, કયું છે ફ્લાવર? યસ, રોઝ છે. તો રોઝમાં ઘણા બધા કલર હોય છે, યાદ છે? બોલો તો. હા, પિંક, યલો અને રેડ કલર તો તમને આપ્યું છે. વ્હાઇટ કલરનો પણ રોઝ હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે બ્લેક કલરનો રોઝ જોયું છે? નથી જોયું? જો પિક્ચરમાં તમે જો, આજે આ રીતનું બ્લેક કલરનો પણ રોઝ આવે છે, પણ તે આપણે અહીંયા જોવા મળતું નથી. ફ્રેન્ડ્સ, થર્ડ છે હવે સનફ્લાવર. સનફ્લાવર કેવું સરસ મજાનું લાગે છે, સન જેવું જ લાગે છે ને, એકદમ ખીલેલું. તો સનફ્લાવર તો તમે જોયું છે, ઘણાએ જોયું હશે, ઘણાએ નથી જોયું હશે. પછી છે તમને નીચે છે મેરીગોલ્ડ. મેરીગોલ્ડ તો તમને ખબર જ છે, મેરીગોલ્ડ એટલે ગલગોટો. ગલગોટા તો તમને ખબર છે, આપણે જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ હોય, દિવાળી હોય કે કંઈ પણ હોય, ત્યારે ગલગોટાનો આપણે મેરીગોલ્ડનું તોરણ બનાવવામાં આવે છે, બનાવો છો ને, પછી ભગવાનને પણ ચડાવવામાં આવે છે. તો મેરીગોલ્ડનું ફ્લાવર તો તમે બધાએ જોયું જ હશે. પછી છે ફ્રેન્ડ્સ, તમને બાજુમાં દેખાય છે તે છે ચંપા. ચંપાનું ફ્લાવર છે વ્હાઇટ કલરનું, આ પણ તમે જોયું નહીં હશે. પછી એના બાજુમાં છે મોગરો. મોગરો તો ઘણાના ઘરમાં હશે. મોગરાની જો સ્મેલ એટલી સરસ આવે છે, તમે જો ઘરમાં પણ જો મોગરાને કુંડામાં તમે જો રોપો ને, તો તમારા આખા ઘરમાં એની મહેક એકદમ સરસ સુગંધ આવે છે.
અને મોગરાને તો અત્તર પણ બનાવવામાં આવે છે, તો એની સ્મેલ એકદમ સરસ હોય છે. પછી છે બારમાસી. બારમાસીમાં પણ ઘણા બધા અંદર વ્હાઇટ કલરની પણ બારમાસી આવે છે, તો આ બારમાસી તો આપણા ઘરની આજુબાજુ ગાર્ડનમાં કે બધે તમને જોવા મળતી હશે. પછી ફ્રેન્ડ્સ, પછી છે જેસ્મિન. જેસ્મિનની પણ સ્મેલ સરસ આવે છે. પછી છે બાજુનું ફ્લાવર છે 70. તો 17 ફ્લાવર તમે ઘરમાં આપણે પૂજામાં યુઝ કરતા હશે, ઘણાએ જોયું હશે, ઘણાએ નહીં જોયું હશે. તે કયા કલરનું છે? વ્હાઇટ કલરનું છે. ઘણા ફ્લાવર્સ એવા હોય છે કે જેની તેની સ્મેલ હોતી નથી, અને ઘણા એવા ફ્લાવર્સ હોય છે કે જે તમે એની પાસેથી પણ જો એના પ્લાન્ટ છોડ પાસેથી પણ જો તમે પાસ થાવ ને તો બી એની એકદમ જ સરસ સ્મેલ આવે છે. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે કે ફ્લાવર્સમાંથી પણ કલર બનાવવામાં આવે છે. ઘણી ઘણી ટાઈમ શું થાય છે, ઘણા પેઇન્ટિંગ જે બનાવતા હોય છે તે ફ્લાવરના માંથી કલર બનાવીને તે કલર યુઝ કરે છે, પેઇન્ટિંગમાં પણ યુઝ થાય છે. એટલે ફ્લાવર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કલર માટે પણ, અને ઘણી બધી યુઝ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે ફ્રેન્ડ્સ, આપણે ટ્રી ઉપર ગ્રો થતા ફ્લાવર્સ, પ્લાન્ટ ઉપર ગ્રો થતા ફ્લાવર્સ, પછી ક્લાઇમ્બર્સ ઉપર, પછી પાણીમાં, પછી એવા ફ્લાવર્સ કે જ્યાં રાત્રે જ ખીલતા હોય, પછી એવા આપણે ફ્લાવર્સ જોઈશું કે જે દિવસે ગ્રો થાય છે અને રાત્રે બંધ થઈ જાય છે, પછી એવા ફ્લાવર્સ કે જે તે સ્મેલથી જ માત્ર તે આપણે ઓળખી શકાય છે, પછી આખું વર્ષ જ ગ્રો થતા એવા ફ્લાવર્સ, અને એવા ઘણા એવા પણ ફ્લાવર્સ હોય છે કે અમુક જ મંથ તે ગ્રો થતા હોય છે. જો તમને આ તમને આ જે કોષ્ટક દેખાય છે એ કોષ્ટકમાં કયા ફ્લાવર્સ છે તે ફ્લાવર્સ વિશે આપણે જોઈશું. તો ફર્સ્ટ આપણે જોઈશું ટ્રી ઉપર ગ્રો થતા. તો ફ્રેન્ડ્સ, તમે જો પિક્ચરમાં જોવો છો કે એક તો ટ્રી ઉપર ગુલમોહર અને કદંબા, તો તમે તો જોયા નહીં હશે આવા ફ્લાવર્સ. તો ગુલમોહરનું ટ્રી તમે જોયું નહીં હશે, પણ તે એકદમ બિગ ટ્રી છે, તમે પિક્ચરમાં દેખાય છે ને, અને એ ટ્રી પર જ આવા સરસ મજાના ફ્લાવર્સ ગ્રો થાય છે, અને તેના ફ્લાવર્સ છે ઓરેન્જ કલરના હોય છે, અને તને જાણે એવું લાગે છે કે તે ટ્રીને આખું ઢાંકી દે છે. કેવું સરસ મજાનું લાગે છે ને, તેને ગુલમોહર ટ્રી કહે છે. પછી છે બીજું છે કદંબા. તને બાજુમાં દેખાય છે તે કદંબા, તે ફ્લાવર્સ પીચ અથવા તો ગ્રીન કલરના હોય છે, દેખાય છે ને, અને જાણે તે એવું લાગે છે કે જાણે એ પોમ્પોમના બોલ જેવું લાગે છે, લાગે છે ને એક બોલ જેવું જ લાગે છે, પણ ફ્રેન્ડ્સ એ ફ્લાવર છે અને તે ટ્રી પર ગ્રો થાય છે. તો હવે આપણે જોઈશું સેકન્ડ, પ્લાન્ટ ઉપર ગ્રો થતા. તો પ્લાન્ટ ઉપર કયા ગ્રો થાય છે? એક તો રોઝ અને મેરીગોલ્ડ. તો ફ્રેન્ડ્સ, તમે રોઝ તો તમે બધાએ જોયા છે, તેમાં ઘણા બધા કલર્સ હોય છે. તમે બ્લેક કલરનું પણ રોઝ, તમને ટીચરે આગળ બતાવ્યું ને, એ બ્લેક કલરનું રોઝ કેવું સરસ મજાનું દેખાય છે, હા ને? જો પિક્ચરમાં આવું બ્લેક રોઝ છે આપણે આગળ પણ જોયું, અને મેરીગોલ્ડ, મેરીગોલ્ડનું ફ્લાવર તો તમે બધાએ જોયું જ હશે કે મેરીગોલ્ડનું ફ્લાવર આપણે તે તોરણ બનાવવામાં યુઝ કરીએ છીએ, જ્યારે કોઈ સરસ મજાનો ફેસ્ટિવલ હોય, દીપાવલી હોય, પછી ભગવાનને પણ આપણે ચડાવીએ છીએ. તો રોઝ અને મેરીગોલ્ડ તો આપણે બધાએ જોયું છે. તો ફ્રેન્ડ્સ, એ પ્લાન્ટ ઉપર ગ્રો થાય છે. હવે આપણે જોઈશું ક્લાઇમ્બર્સ ઉપર ગ્રો થતા. તો એ તો તમે જોયું નહીં હશે કે એના પર ગ્રો થતા તો છે કયા ફ્લાવર છે? મોર્નિંગ ગ્લોરી અને અપરાજિતા ફ્લાવર્સ. આ બે ફ્લાવર્સ તમે જોયા નહીં હશે. તો જો આપણે પિક્ચરમાં જોઈએ, જે મોર્નિંગ ગ્લોરી ફ્લાવર્સ છે તે પિંક કલરના હોય છે, અને જે જો તમને બાજુમાં દેખાય છે અપરાજિતા ફ્લાવર્સ છે તે કયા કલરનું છે? પર્પલ કલરનું છે. કેવા સરસ મજાના ફ્લાવરના કલર છે ને. હવે આપણે જોઈશું પાણીમાં ગ્રો થતા ફ્લાવર્સ. તો પાણીમાં તો તમને બધાને ખબર જ છે લોટસ, અને લોટસ એ લક્ષ્મીજીને પણ ચડાવવામાં આવે છે અને તે પાણીમાં જ થાય છે. પછી છે ફ્રેન્ડ્સ વોટર લીલી. લીલી પણ જે તમને દેખાય છે બાજુમાં લીલી કલરનું, એ પણ પાણીમાં જ થાય છે, જે વ્હાઇટ કલરનું હોય છે, એ પણ લોટસ જેવું જ થોડું ઘણું દેખાય છે. તો ફ્રેન્ડ્સ, પાણીમાં થતા લોટસ અને લીલી. તો ચાલો હવે આપણે જોઈશું રાત્રે જ ખીલતા હોય,
તમે પણ નથી જોયા અને ટીચરે પણ નથી જોયા કે રાત્રે કયા ખીલે છે ફ્લાવર્સ. જોયા છે તમે? નથી જોયા ને? તો ચાલો આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, રાત્રે જે ખીલતા હોય છે તે ફ્લાવર છે જેસ્મિન અને રજનીગંધા. આ ટુ ફ્લાવર્સ રાતના જ ખીલે છે, સવારના તે ખીલતા નથી. તો ફ્રેન્ડ્સ, જેસ્મિન ફ્લાવર્સમાંથી તમે ગજરા બનાવવામાં આવે છે. જેસ્મિનના ફ્લાવરમાંથી ગજરા બનાવવામાં આવે છે અને જે લેડીઝો હોય છે તે પોતાના વાળમાં લગાવે છે. અને આ ફ્લાવર્સ રાતના તે ખૂબ જ મહેકે છે. તમે એ બાજુથી જો પસાર થાય તો પણ એની મસ્ત આખી સુગંધ સ્મેલ સરસ આવે છે. અને પછી સેકન્ડ છે રજનીગંધા ફ્લાવર, જો તમને પિક્ચરમાં દેખાય છે આ ટાઈપનું ફ્લાવર હોય છે, તે પણ રાતના જ ગ્રો કરે છે અને તે પણ એની પણ ખૂબ જ સરસ સ્મેલ આવે છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈશું કે જે દિવસે ગ્રો થાય છે અને નાઇટમાં ક્લોઝ થઈ જાય છે તો એ કેવા ફ્લાવર છે? જો પિક્ચરમાં તમે જો, એક તો છે સનફ્લાવર. સનફ્લાવર છે ને, જ્યારે નાઇટ હોય ત્યારે તે બંધ થઈ જાય છે અને દિવસે તે એકદમ ખીલી જાય છે. અને સેકન્ડ છે ટ્યુલિપ્સ, તે ફ્લાવર્સ પણ એવી રીતના જ હોય છે. હવે આપણે જોઈશું કે સ્મેલથી જ માત્ર તે ઓળખી શકાય તો તેવા ફ્લાવર્સ કયા છે? યસ, રોઝ અને મોગરો. રોઝ અને મોગરા એવા ફ્લાવર્સ છે કે જે તમે તેના સ્મેલથી જ તમે ઓળખી શકો કે આ રોઝ છે અને આ મોગરાનો ફ્લાવર્સ છે. હવે આપણે જોઈશું કે જે આખું યર્સ એ જે ફ્લાવર જે ગ્રો ને ગ્રો જ રહે, એમ ની રાતના બંધ થાય ની સવારના બંધ થાય, આખો દિવસ જ આખું યર્સ તે ખીલેલું જ રહે છે. તો તે કયું ફ્લાવર છે? તેવા ફ્લાવર્સ છે રોઝ અને મોગરા. રોઝ અને મોગરો તે આખું વર્ષ ખીલેલું જ રહે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈશું કે અમુક જ મંથ તે ખીલતા હોય છે. તો અમુક જ મંથ ખીલતા હોય એવા ફ્લાવર છે, તેમાં છે મેરીગોલ્ડ અને ટ્યુલિપ. તે ફ્લાવર્સ અમુક જ મંથ ગ્રો કરે છે અને તે વિન્ટરમાં તો એકદમ ખીલેલા ખીલેલા જ તમને દેખાય છે. તો ફ્રેન્ડ્સ, તમે હવે મને એ કહેશો કે એવા ટ્રી અથવા તો એવા તમે પ્લાન્ટ જોયા છે કે જેમાં ફ્લાવર્સ જ ન આવે, તે તમે જોયું છે? નથી જોયું? તો તે છે, એક તો ફર્સ્ટ મની પ્લાન્ટ. મની પ્લાન્ટ છે તે, તેના પર કોઈ પણ દિવસ ફ્લાવર તમે જોયા છે? નથી જોયા ને? તેના પર ફ્લાવર્સ હોતા જ નથી. અને પછી છે સેકન્ડ પિન ટ્રી. આ બે એવા છે કે જેના પર ફ્લાવર્સ થતા નથી. એક પ્લાન્ટમાં હોય તો મની પ્લાન્ટ અને ટ્રીમાં હોય તો પિન, આ ફ્લાવર્સ તેમાં થતા જ નથી. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કે કેવા સરસ સરસ મજાના ફ્લાવર